ગુડ ઇવનિંગ એવરીવન. અમે આજે એક ખૂબ જ સરસ મજાના કાર્યક્રમમાં આવ્યા છે જેનું નામ છે સ્વરોત્સવ. હવે મજાની વાત એ છે કે અમારી જોડે પાસીસ નથી, પણ અમે પહોંચી ગયા છે અહીંયા આગળ સ્વરોત્સવમાં. તો હવે અમે જે ગુજરાતીઓ જેમાં માહિર હોય છે, સેટિંગ એને ભાઈ આપણું, તો કહેવાનો મતલબ એ હતો કે ઓહો ગુજરાતી સ્પોન્સર્ડ છે આ ઇવેન્ટમાં. હવે ઓહો ગુજરાતીમાં હોઈએ તો પછી પાસીસની શું જરૂર એમ. એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે મેં બે ત્રણ ફોન કર્યા છે અને ભીખ માંગી છે અંદર જવાની, કે મેરા એરિયા હૈ ઓર એરિયા મેં કોઈ ભી ઇન્ટરેસ્ટ નહીં કરના. ઓકે, કાફી ફેલા હુઆ બિઝનેસ હૈ. શું નામ છે તમારું? પંકજભાઈ ઠક્કર. સાહિત્ય વિશે જાણો છો તમે? સાહિત્ય એટલે આપણે જીવનનું એલિક્સિર કહી શકાય, અક્ષીર, જીવવા માટે અક્ષીર છે. સાહિત્યના સથવારા જીવન સરળ બને, જીવન નાજુક બને, એને સમય પસાર કરવાના પ્રશ્નો ન થાય. અને ગુજરાતી સાહિત્યમાં પણ ઘણું બધું છે, ઘણી બધી ઊંડાઈ છે, ડેપ છે. અને સ્વરોત્સવ જેવા પ્રોગ્રામમાં પણ ઘણા કાર્યક્રમો સારા થઈ રહ્યા છે અમદાવાદમાં, પણ ગુજરાત પણ એમાં આગળ જ છે. તો તમે ગુજરાતી સિરીઝ અને ગુજરાતી મૂવીઝને એવું જુઓ છો? ગુજરાતી મૂવીઝ જોઉં છું. હમણાં મેં લેટેસ્ટ પેલું આપણે ઓમ મંગલમ સિંગલમ જોયું છે, અને કચ્છ એક્સપ્રેસ પણ જોવાની મારી ઈચ્છા છે, એ પણ હું જોવાનું. સારા સારા મૂવીઝ જોઉં છું. તો આવી ગયા છે અંદર સેટિંગથી. જલવા હે હમારા હૈ. ચિંતન શાહ. ગુજરાતી ફિલ્મો અને સિરીઝો તમે જોવો છો? હા, બધી જ. અને હમણાં હવે તો હવે અર્બન ગુજરાતી મૂવીઝ તો હવે લગભગ બધી જ, કારણ કે બહુ વર્ષો પછી હવે 2000 ને છેલ્લો દિવસ પછી કે હવે ગુજરાતી સિનેમાએ એક નવો આકાર લીધો છે અને હવે બહુ બધી ટેલેન્ટ છે, એટલે બહુ સરસ સરસ મૂવીઝ બધી આવે છે. ઓકે, આજકાલની ગુજરાતી મૂવીઝ બહુ જ સરસ છે, કે જેમના કે લવની ભવાઈ તમે મૂવી જુઓ, કે પછી હમણાં લેટેસ્ટ આટલી બધી સરસ સરસ મૂવી ચાલ જીવી લઈએ જુઓ તમે, ચલમન હજી ચાલે છે, ચલમન જીતવા જઈએ, કે યુ નો, એટલે ઇન્સ્પિરેશનલ મૂવીઝ પણ બને છે, લવ સ્ટોરીઝ પણ બને છે, કોમેડી પણ બને છે, બધું જ બને છે. એટલે અને આપણને જ્યારે જોતા હોય ત્યારે આપણને એમાં મોટાભાગની વસ્તુઓ આપણી આજુબાજુ બનતી હોય એવી લાગે છે, એટલે એ તમને કનેક્ટ એકદમ ઇઝીલી આવી જાય છે અને તમને બિલકુલ ભારે નથી લાગતું. એટલે આઈ એમ 100% શ્યોર કે બહુ સરસ પોટેન્શિયલ છે. હેલો હેલો હેલો, હાઉ આર યુ? જો દ્રષ્ટિકોણની વાત કરીએ તો અત્યારે આપણે યંગ એજની જે વાત કરું છું, કે મેજોરિટી છોકરા છોકરીઓ બધા આજે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, જેને લીધે ગુજરાતી ભાષાનું ચલણ ઓછું થતું હોય એવું લાગ્યા કરે છે. એટલે આવા સ્વરોત્સવ જો રેગ્યુલર થયા કરે તો તેને લીધે ગુજરાતી જે યંગ ક્રાઉડ છે એને પણ ઘણું બધું શીખવા મળે અને એમને પોતાની માતૃભાષા તરફ લગાવવા આવે. ગુજરાતી વિશે ખબર છે? હા ખબર છે, પણ થોડું કોકોક વાર હું ચેનલ ઉપર યુટ્યુબ ઉપર જોતો હોઉં છું. સુઈ ના જતા? એ હું સૂતો નથી, બે ઘડી થાક ખાઉં છું. શું નામ છે તમારું? ફાલ્ગુની ભટ્ટ. ઓકે, ગુજરાતીને તો આવડવી જ જોઈએ. ઓકે, સમજતા, બોલતા, લખતા, વાંચતા નથી આવડતી, વાંચતા ખાસ આવડવી જોઈએ, લખતા ન ફાવે તો. હા હા હા, એટલે ઓવરઓલ ગુજરાતી ભાષા વિશે હું એવું માનું છું, કારણ કે હું પોતે પ્રૂફ રીડર છું. ઓકે, એટલે હું માનું છું કે ના, ગુજરાતી ભાષાનું જે બાળકો છે ગુજરાતી એને તો સમજાવવું જ જોઈએ. ઓકે, અને જે આજકાલના જે જનરેશન છે, જે હવે એ લોકોના મા બાપ પણ હવે, એટલે બધા મા બાપ નહીં, અમુક મા બાપ એવું માને છે કે જેને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીશું ને તો જ આમ કૂલ લાગશે એમ. ગુજરાતી ભાષામાં, માતૃભાષામાં ભણેલા બાળકો છે ને કોઈ પણ ભાષા જલ્દીથી ગ્રાસ્પ કરી શકે છે, એને જોયેલું છે. ઓકે, એટલે એવું કંઈ નથી કે ગુજરાતી ભાષામાં ભણે તો બાળક મધ્યમ રહી જાય કે આગળ ન વધી શકે. આજકાલ અત્યારે જે મોટા ઓફિસર્સ કોઈ પણ છે, તમે જુઓ, સંસ્કૃત ગુજરાતી પર બહુ સારું પ્રભુત્વ ધરાવે છે, તો એવું છે જ નહીં જરા પણ કે તમે ગુજરાતીમાં ભણાવશો તો બાળક પાછળ રહી જશે. અને ગુજરાતી ફિલ્મ સિરીઝ કે એવું તમે જોવો છો? હા જોઉં છું, વિઠ્ઠલ દેડી જોયેલું છે. હા, વિઠ્ઠલ દેડી જોયું? વિઠ્ઠલ, ઓ માય ગોડ, જોયું? એટલું ફેમસ છે. સીઝન 2 લાવો હવે, તમને બી રાહ છે ને સીઝન 2 બહુ જ. સીઝન 2 લાવો હવે, જરૂરી છે હવે. હમ કરતે હૈ પ્રબંધ. મલ્હાર કે પ્રતીક ગાંધી માંથી ફેવરિટ એક્ટર કોણ છે? પ્રતીક. પ્રતીક ગાંધી.
તો જેવી રીતે પેલા બેને કીધું કે જે માણસને પોતાની માતૃભાષા આવડતી હોય ને એકદમ પરફેક્ટ, એ લોકો બીજી કોઈ પણ ભાષા ઇઝીલી ગ્રાસ્પ કરી શકે એમ. ગ્રાસ્પ નહીં, ગ્રેપ્સ હોય. હા, ગ્રેપ્સ કરી શકે. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ થાય લે. મિત્રો, પ્રોગ્રામ તો સાઈડમાં રહ્યો પણ ગુજરાતી હોય અને ખાણીપીણી ના હોય એવું બને. આજો આજો બે ટિકિટ આપજો ને સ્વરોત્સવની. ઉપાડીને પછી ઇંગ્લિશ મીડિયમમાં મૂકવી પડી. એ લોકોને કહું છું ગુજરાતી તમને આવડવું જોઈએ, હજી 65 એટલે શું એ બધું પૂછવું પડે, એટલે 65 35 એવું પૂછવું પડે છે. પણ આ હવે થોડુંક ખબર પડવા માંડી છે કે 95 એવું પૂછવું પડે કે 95 એટલે શું, એટલે કેવું પડે કે 95 એટલે જ મારે છે ને એમને ઇન્ક્લુડ કરવા હતા વિડીયોમાં. તું આમ કર લે, વિડીયો 69 એટલે 69. અચ્છા, ઓકે. ના તો સરસ ટ્રેનિંગ આપી છે ભાઈ. સબ કુછ જ્યાદા નહીં હો ગયા, મતલબ કુછ ભી શું જોવે એ મને ભાઈ જોજો ના કર આવી રીતે. ના પાડું છું, ના જો તો શું કરવા જોઈએ. કેમેરા સામે એક્ટિંગ કરતા મને બહુ સારી રીતે આવડે છે, બરોબર છે, એટલે જોજો ના કરીશ. તારા સામે બી હું અત્યારે એક્ટિંગ જ કરું છું. શું નામ છે? મિત્રા ત્રિવેદી. મિત્રા ગઢવી ત્રિવેદી. ત્રિવેદી, સોરી, મિત્રા ત્રિવેદી. ઓકે, તો ગુજરાતી ભાષા વિશે તારું શું કહેવું છે? બહુ સારી ભાષા છે, મારી મધર ટંગ છે. અત્યારે સ્ટેજ પર અંકિત ત્રિવેદી જે છે એ મારા ફાધર છે. તો પછી પતી ગયું, તો તું અમને શીખવાડ, એવું કર, તું અમને શીખવાડ ગુજરાતી, એવું થઈ. તારી ઉંમર શું છે? 11 યર્સ. તો તને મજા પડતી હશે, તારા પપ્પા જોડેથી બહુ જ નવું નવું શીખવા મળતું હશે. શું નવું શીખવા મળે રોજ તને? ઘણું બધું ડેઈલી, જે મારા પપ્પા મને ચેલેન્જીસ આપતા હોય છે કે તારે ડેઈલી 10 pages લખવાના, 20 pages લખવાના, સ્પીચીસ આપવાની, એ લાઈક ડેઈલી રૂટિનમાં છે જે મને કરાવવામાં આવે છે મારા પપ્પા તરફથી. અને ગુજરાતી સિરીઝ જોવે છે તું? હજી સુધી તો નથી જોઈ. ઓકે, આઈ થિંક છે ને સર તમારે હવે, સાચું કહું છું, મારી વાત માનો, ગુજરાતી ફિલ્મ કરવાની જરૂર છે. ખરેખર કહું છું, આ તમારી બાયોપિક જે હતી 300 crore ક્રોસ થઈ, બરાબર, પણ તમારી જે સોલો લીડમાં કોઈ ફિલ્મ હોય એ 100 crore ક્રોસ થઈ છે? નથી થઈ ને. અને આ પઠાનમાં જો જોન અબ્રાહમની જગ્યાએ તમે હોત ને તો ના ચાલત. નહીં, ના ચાલત. ચલો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ઓહો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમને એક પોર્ટલ મળ્યું છે અહીંયા આગળ, જો બતાવીએ તમને. અરે ભાઈ. હા બોલો. જો ગાડી ખોવાઈ ગઈ છે અમારી. ક્યા હો ભાઈ? ખોવાઈ ગઈ છે, મળતી નથી અમને. મિલતી હી નહીં હૈ. મિલતી હી નહીં હૈ, ક્યા કરે? અભી અભી વો એસે વો લોક કા વો દબાયા અનલોક કરને કા તો વો ટિક ટિક એસી આવાજ આની થી ને વો આવાજ હી નહીં આ રહી. અભી પતા નહીં કિધર ચલી ગઈ હૈ. કિસ લાઈન પે ખડી કીએ હો? મેરે કો તો યાદ હી નહીં હૈ, હમને ઇધર કરી થી યા ઇધર કરી થી પતા. તો ચોરી કર લું કિસી કી? મેરે કો લોક તોડના આતા હૈ. અરે એસા નહીં કરને કા. ક્યું? અરે ફિર હમારી ચોરી કી તો હમ ક્યું ચોરી ના કરે. નહીં એસા ના કરો ભાઈ, એસા ના કરે. નહીં હમ ફસ જાયેંગે ના. અરે નહીં નહીં, મજાક કર રહા હું. ચલો મિલતે. તો ગુજરાતી ભાષા વિશે તારું શું માનવું છે? ગુજરાતી ભાષા સારી છે. સારી છે. બસ, તો તું ગુજરાતી મીડિયમ માં ભણે છે કે ઇંગ્લિશ? ઇંગ્લિશ. ભાગ અહીંયા.